પેગંબર સાહેબના વિરોધમાં ડિબેટના અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર નુપુર શર્મા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ થતા લોકરક્ષક સેના તેમજ હિન્દુ સંગઠનના આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા હતા. આજે જ્યારે દિલ્હીના લાલ કિલ્લા પર મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે નુપુર શર્માને ફાંસીની સજા તેમજ જાહેરમાં જીભ કાપી નાખવાની વાત આવતા સુરતમાં લોકરક્ષક સેનાની રાષ્ટ્રીય મહાસચિવ ગોપાલભાઈ રાદડિયા, સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ પાટીલ, જિલ્લા અધ્યક્ષ વિશાલ ભરવાડ, સોશિયલ મીડિયા સંઘ કલ્પેશભાઈ દેવાણી, સંઘ આગેવાનો દિનેશભાઈ સાવલિયા, મધુભાઈ બુલેટ અને ગૌરક્ષક જય નાગરાજભાઈ પટેલ હિન્દુ સંગઠનના લોકો આ રેલીમાં નુપુર શર્માને સમર્થન માટે આગળ આવ્યા હતા. રેલીમાં સીમાડા નાકાથી લઈને શ્યામ મંદિર સુધી કાઢવામાં આવી હતી, તેમજ તેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના આગેવાનો જોડાયા હતા. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ ભારતના હિન્દુ સમાજ જાગે અને નુપુર શર્મા માટે આગળ વધે એ હેતુથી રેલી કાઢવામાં આવી હતી. ગોપાલ રાદડિયા, રાષ્ટ્રીય મહાસચિવ લોકરક્ષક સેના. આજે અમારી લોકરક્ષક સેના અને બધા બીજા હિન્દુવાદી સંગઠનો અમે નુપુર શર્માબેનના સપોર્ટમાં ઉતરેલા છીએ અને નુપુર શર્માનો વિરોધ હોઈ શકે પણ મંદિરો તોડવાનો ક્યાં તોડવાનું ન હોઈ શકે, મંદિરો તોડવાનું ન હોઈ શકે. નુપુર શર્માનો વિરોધ હોઈ શકે તો નુપુર શર્માનો વિરોધ તમે કરી શકો છો, પણ મંદિરો તોડીને આખા ભારતમાં અરાજકતા ફેલાવો છો, શુક્રવારે પ્રી પ્લાનિંગ કરી અને પછી તમે પથ્થરમારો કરો છો, એનો અમને વિરોધ છે. પથ્થરમારો કરો, પ્રી પ્લાનિંગ કરીને મુલાઓ અંદરથી તમને બધું કર્યા એક્ટિવ કરી અને પછી પથ્થરમારો કરો છો. મંદિરમાંથી બહાર અમે નીકળીશું તો પ્રસાદ મળે છે અને મસ્જિદમાંથી બહાર નીકળે તો પથ્થર મળે છે. આ ભારતના સંવિધાનની ખિલાફ છે. અમે સંવિધાનની મર્યાદામાં રહીને વાત કરીએ છીએ. સંવિધાનની મર્યાદામાં રહીને નુપુરબેન ઉપર કેસ છે, ચાલુ થઈ ગયો છે, તો સંવિધાનની મર્યાદામાં તમારે વિરોધ કરવો જોઈએ, શાંતિપ્રિય વિરોધ કરવો જોઈએ. તમારે આસ્થાને ઠેંસ પહોંચી હોય તો તમે એ રીતે વિરોધ કરો. આ રીતે ભારતમાં અરાજકતા ફેલાવીને વિરોધ કરવાનું અમે કદી નહીં સ્વીકારીએ. અમે સંવિધાનને માનીએ છીએ તો અમે એ રીતે કદી નથી સ્વીકારવાના. જય. મારું નામ પટોળિયા રીટાબેન છે. અચ્છા, શેનો વિરોધ છે? આ વિરોધ તો કઈ છે, વિરોધ આપણે કઈ કરવાનું નથી, પણ હિન્દુ એકતા માટે અમે આ રેલી કાઢી છે. જે નુપુર શર્મા બહેન માટે ઇલ્ઝામ લગાવવામાં આવ્યો છે અને તેણે બે શબ્દ આપણા હિન્દુત્વ માટે કહ્યા છે તો તે કંઈ ખોટા કહ્યા નથી. અને આપણે આજે આપણા દેશમાં નારીનું પૂંછન થવું જોઈએ, તેના બદલે તેનો અનાદર થવા કરવામાં આવી રહ્યો છે. અને આપણે સૌએ ભેગા મળીને હિન્દુઓએ બહેનને સપોર્ટ કરવો એ આપણી ફરજ બની રહી છે. તો બધા સનાતી ધર્મના લોકોને ભેગું થઈને એક થઈને આ બહેનને સપોર્ટ કરવો એ આપણી એક ફરજ બની રહે છે. હિન્દુ આપણો દેશ એક હિન્દુવાદી દેશ છે, તો આપણે હિન્દુત્વ માટે આપણી ફરજ બની રહે તેવા આપણે કાર્યો કરવા જોઈએ અને બહેનને સપોર્ટ કરવો એ આપણી ફરજ બની રહે છે.